विद्यार्थी मित्रों, हूँ टनिल सोनल, विश्वमेघ विद्यालय किला पारड़ी। मित्रों, आज आप धोरण पांच विषय गणित गम्मत अने गणित गम्मत नी स्वाध्याय पोथी में अभ्यास करीशुं। तो मित्रों, एमां प्रकरण 12 स्मार्ट चार्ट्स। आपणे गया वीडियो लेक्चर्स में स्मार्ट चार्ट्स विषेनी पाठ्यपुस्तक में समझूती मेळवी એમાં આપણે પાઈ ચાર્ટ વિશે શીખ્યા હતા અને તમને સ્વાધ્યાય પોથીમાં એના પ્રકારનો જે પ્રશ્ન છે, જે પ્રશ્ન 3 અને 4 હોમવર્કમાં કરવા માટે આપ્યો હતો। તો હવે આપણને પાઈ ચાર્ટ વિશેની સમજૂતી મળી ગઈ છે। હવે આપણે આગળના પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં કરીશું। આપણે આ પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં કરીશું અને જે વધારાના પ્રશ્નો છે એ તમને PDF દ્વારા મોકલવામાં આવશે, જે તમે નોટબુકમાં કરશો। તો હવે આપણે શરૂ કરીશું। પ્રશ્ન 5 સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 5 છે। નીચે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે, તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો। એના પરથી શું તૈયાર કરવાનું છે? પાઈ ચાર્ટ તૈયાર કરવાનું રહેશે। વિગત આપણને આપવામાં આવેલ છે અને વિગતના આધારે પાઈ ચાર્ટ રેડી કરવાનો છે। જોઈએ કે ફળ છે તો કેરી છે, કેળું છે, સફરજન, નારંગી અને ચીકુ આ પ્રકારના ફળો આપવામાં આવ્યા છે। હવે જે ફળો છે એ ફળો આપણે જોઈએ તો કેરી એ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કેરી 50 વિદ્યાર્થીઓને પસંદ છે। કેળું જોઈએ તો કેળું એ 25 વિદ્યાર્થીઓને પસંદ છે। સફરજન 10 વિદ્યાર્થીઓને પસંદ છે। નારંગી 10 વિદ્યાર્થીઓને પસંદ છે। ચીકુ 5 વિદ્યાર્થીઓને પસંદ છે। તો આ રીતે આપણને આ માહિતી આપવામાં આવેલ છે। આપણે માહિતીને આધારે આવૃત્તિચિહ્નો જે રીતે મૂક્યા એ જ રીતે અહીં પાઈ ચાર્ટ પણ આપણે તૈયાર કરીશું। એ કઈ રીતે એ આપણે જોઈશું। સૌપ્રથમ આ પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ। કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? આપણે માહિતીના આધારે જવાબ આપવાનો રહેશે। તો આ માહિતી તો આપણી પાસે છે જ, તો એમાં કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં જોઈએ તો કયા વિદ્યાર્થીઓ વધારે છે? તો 50 આ સંખ્યા જોઈ શકીએ છીએ। તો આ જે 50 છે એ કયું ફળ છે? તો કેરી। તો કેરી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે, તો આપણે જવાબમાં લખીશું કેરી। આ પ્રશ્નનો જવાબ થઈ ગયો। બીજું, કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો આપણે આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એમાં જોઈ લેવી કે સૌથી ઓછા વિદ્યાર્થીઓ ક્યાં છે। તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ જોઈએ તો 5 આ સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે। કયું ફળ છે? ચીકુ। તો ચીકુ એ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે, જવાબમાં આવશે ચીકુ। હવે આગળ જોઈએ, ચીકુ કરતાં કેરું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી છે? ચીકુ કરતાં કેરી પસંદ કરતા, હવે ચીકુ પસંદ કરનારા વિદ્યાર્થીઓ કેટલા છે? તો 5 છે। અને કેળું પસંદ કરનાર વિદ્યાર્થીઓ 25 છે, તો આપણે 25માંથી 5 બાદ કરી દઈશું। અથવા તો શું કહી શકીએ છીએ મિત્રો, કે ચીકુ કરતાં કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી છે? કેટલા ગણી છે? તો ઘણી શબ્દ પૂછ્યો છે, તફાવત પૂછ્યો નથી, એટલા માટે ખાસ ધ્યાન આપવું તો બાદબાકી ના થશે ને, કે ચીકુ કરતાં કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? તો ચીકુ તો 5 જણા પસંદ કરે છે, જ્યારે કેળું 25 જણા પસંદ કરે છે। તો 5 ગણી સંખ્યા થઈ, 5 × 5 = 25 થાય છે, એટલે 5 ગણી સંખ્યા કહી શકીએ છીએ। કેટલા ગણી વધારે છે? તો 5 ગણી। આગળ જોઈશું, નારંગી કરતાં કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? નારંગી જોઈએ તો 10 છે અને કેરી જોઈએ તો 50 છે। તો નારંગી 10 અને કેરી 50 છે, તો 10 × 5 = 50 થાય છે, તો કેટલા ગણી થઈ ગઈ? 5 ગણી થશે, પણ તો અહીં જવાબ આવશે 5 ગણી। આગળ
સફરજન કરતા ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે? હવે જોઈએ કે સફરજન કરતા ચીકુ, સફરજન 10 વિદ્યાર્થીઓ પસંદ કરે છે અને ચીકુ 5 વિદ્યાર્થીઓ પસંદ કરે છે, તો કેટલામાં ભાગની છે? તો અડધા ભાગની થઈ ને, કે 5 × 2 = 10 થાય છે, તો અડધું થઈ ગયું, તો જવાબ આવશે અડધા ભાગની. સફરજન કરતા ચીકુ, કારણ કે સફરજન 10 વિદ્યાર્થીઓ પસંદ કરે છે અને ચીકુ એ 5 વિદ્યાર્થીઓ પસંદ કરે છે, તો વિદ્યાર્થીઓની સંખ્યા અડધા ભાગની થાય છે. તો આ રીતે આપણે પ્રશ્નોનો જવાબ લખી શકીએ છીએ. હવે આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. હવે તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે, પ્રશ્નોનો જવાબ તો આપણે માહિતીના આધારે આપી દીધો છે, હવે પાઈ ચાર્ટ કઈ રીતે તૈયાર કરીશું? તો જુઓ, સૌ પ્રથમ કેરી છે, બરાબર છે? આપણે કીધું છે કે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ, તો કુલ વિદ્યાર્થીઓની તમે ગણતરી કરશો તો કુલ 100 વિદ્યાર્થીઓ છે. તો આ જે પાઈ ચાર્ટ છે એ 100 વિદ્યાર્થીઓ માટે બનાવવાનો છે, બરાબર છે? હવે 100માંથી અલગ અલગ વિદ્યાર્થીઓને ફળ પસંદ છે, તો જોઈએ કે કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓ તો 50 છે, બરાબર છે? તો કેરી પસંદ કરતા કેટલા છે? 50. તો કુલ કેટલા છે વિદ્યાર્થીઓ? કુલ 100 છે, અને કેરી ગમે છે એવા વિદ્યાર્થીઓ 50 છે, તો 50/100 લખી દેવા, બરાબર છે? તો આપણે ભાગાકાર કરીએ તો 50/100 કરીએ તો આપણને જવાબ મળશે 1/2. 50 × 100 થાય છે, એટલે 1/2, એટલે અડધો ભાગ. આપણે આજે ગોળ છે એ 100 વિદ્યાર્થીઓનું છે, એમાંથી 50 વિદ્યાર્થીઓને કેરી પસંદ છે, એટલે આખો જે અડધો ભાગ છે એ અડધો ભાગમાં આપણે શું લખી દઈશું? તો 50 વિદ્યાર્થીઓ શું પસંદ છે? તો કેરી. તો આ આખું 100, કુલ 100 છે, તો 100ના અડધા કેટલા થાય છે? અહીં અડધું આવ્યું, અડધો ભાગ, એટલે આખો રાઉન્ડનો અડધો ભાગ કેરીમાં લઈ લેવું, કારણ કે 100માંથી 50 જણને તો કેરી જ પસંદ છે, તો આખા રાઉન્ડમાંથી અડધો ભાગ કોનો થઈ ગયો? જે વિદ્યાર્થીઓને કેરી પસંદ છે એમનો. હવે આપણે જોઈએ કે કેળું પસંદ હોય એવા 25 છે, તો 25/100 લખવા, અવયવ પાડશો તો ચોથો ભાગ મળશે, 25/100 થાય છે, તો ચોથો ભાગ. તો આખું જે રાઉન્ડ છે, આખું જે આ વર્તુળ છે એનો ચોથો ભાગ, એટલે આપણે કહી શકીએ છીએ આ ચોથો ભાગ, આ જે ભાગ છે એને ચોથો ભાગ કહી શકીએ છીએ, કારણ કે આપણે આખું વર્તુળ છે એને 4 ભાગ કરીએ તો આ 1, 2, 3, 4 આ ભાગ થાય છે ને, એટલે આ ચોથો ભાગ કેળું આવશે. કેળું કેટલા વિદ્યાર્થીઓ? 25 વિદ્યાર્થીઓ. 50 થઈ ગયા, 25 થઈ ગયા. હવે જોઈએ કે 10 છે, તો આપણે અહીં જોઈએ કે કુલ 100 છે અને 10 છે, તો 10/100 આવશે, 10 × 100 એટલે કે 10મો ભાગ. 10મો ભાગ એટલે મિત્રો આખા વર્તુળનો 10મો ભાગ, તો આપણે અહીં આ રીતે 10મો ભાગ કહી શકીએ છીએ, આપણે આ રીતે આશરે કહી શકીએ છીએ કે આ 10મો ભાગ છે. તો સફરજન અહીં લખવું તમારે, સફરજન અને 10 વિદ્યાર્થીઓ, આ રીતે તમે સરસ રીતે લખશો. નીચે પણ 10 છે, તો નારંગી પસંદ હોય એવા પણ કેટલા થઈ ગયા? તો 10 થઈ ગયા, બરાબર છે? તો આ નારંગી પસંદ હોય એવા 10. હવે આજે વર્તુળ બચ્યું, તો આ અડધો ભાગ છે ચીકુનો, કારણ કે જોઈએ મિત્રો કે આ 5 જ વિદ્યાર્થીઓ છે, 100માંથી ફક્ત 5 વિદ્યાર્થીઓને ચીકુ પસંદ છે, તો 100 ભાગમાંથી 5મો ભાગ, એટલે આપણે આટલો કહી શકીએ છીએ. આપણે ભાગ શોધવાના હોય તો કુલ 100 છે એટલે નીચે આપણે 100 લખી દેવા, બરાબર છે? ઉપર 5 લખવા, એટલે 5/100, તો તમને મળશે 20, 1/20 એટલે 20મો ભાગ. તો આ રીતે આપણે 20મો ભાગ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 5 ગણી શકીએ છીએ, પાઈ ચાર્ટ તૈયાર કરી શકીએ છીએ. પાઈ ચાર્ટ માટે સૌ પ્રથમ તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, કુલ કેટલી સંખ્યા છે એ જાણવી, એના આધારે આપણે ભાગો પાડવા. અહીં જોયું કે 50 છે, તો કુલ 100 છે, તો 100/50 એટલે અડધા થઈ ગયા, એટલે અડધા ભાગમાં તો કેરીવાળા વિદ્યાર્થીઓ આવી ગયા. 25 છે, તો 100નો ચોથો ભાગ, એટલે ચોથા ભાગમાં આપણે 25 વિદ્યાર્થીઓ કેળું દર્શાવી દીધું. તો આ રીતે
पाई चार्ट तैयार करी शकीए छे। हवे नीचे जोईए प्रश्न छ छे, तो नीचे सोनूनी रविवारनी दिनचर्यानी विगत आपेली छे, तेना आधारे पाई चार्टमां दर्शाओ। 8 कलाक सूवे छे, तो रविवारनी दिनचर्या तो एक दिवसना केटला कलाक होय? तमने कीधुं के आपणने सौ प्रथम तो कुल केटली संख्या छे ए जाणवी खूब जरूरी बने छे। तो रविवारनी दिनचर्या तरफ आपणे ध्यान आपीए तो आखो रविवारनो दिवस, तो रविवारना दिवसमां केटला कलाक आवे? 24 कलाक आवे। એટલે કુલ 24 નીચે લખી દીધા, એમાંથી 8 કલાક સૂવે છે એટલે 8 ભાગ્યા 24 અહીં કર્યું છે, તો કેટલા આવ્યા? 8 તરી 24 થાય છે, એટલે 1/3, એટલે 1/3 ભાગ એ સૂવાનો થઈ ગયો, બરાબર છે? 4 કલાક અભ્યાસ કરે છે, તો આપણે અહીં કરીએ કે 24 ભાગ્યા 4, તો કેટલા આવશે? 24 ભાગ્યા 4, તો 4 6 24 1/6, એટલે 6ઠો ભાગ, કુલ ભાગમાંથી 6ઠો ભાગ એ અભ્યાસ કરવામાં, 3 કલાક મિત્રો સાથે રમે છે, તો કુલ 24 છે, 3 કલાક રમે છે એટલે 3 ભાગ્યા 24, 3 ભાગ્યા 24 કેટલા થશે? 1/8, કારણ કે 3 8 24, એટલે 1/8 થઈ ગયા, તો 8મો ભાગ રમવામાં કાઢે છે, 3 કલાક દૈનિક ક્રિયાઓ જેવી કે ખાવાનું, નહાવાનું, તૈયાર થવાનું, તો એ પણ 3 કલાક, એટલે એ પણ 8મો ભાગ થઈ ગયો, 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે છે, હવે 6 કલાક એટલે કુલ 24ના ઉપર 6 એટલે 6 ભાગ્યા 24, તો 6 6 24 1/4, 4ઠો ભાગ માતા પિતા સાથે સમય પસાર કરે છે। હવે આપણે અહીં આ જે વિગતો છે એ ભરીએ, તો સૌ પ્રથમ 8 કલાક તો સૂવે છે, સૌથી વધારે કલાક સૂવે છે અહીં આ સંખ્યામાં તમે જોઈ શકો છો, તો આ ભાગ જે છે કે 1/3 ભાગ સૂવામાં થઈ ગયો। હવે આપણે જોઈએ કે 4 કલાક અભ્યાસ કરે છે, શું કરે છે? 4 કલાક અભ્યાસ કરે છે, તો 4ઠો ભાગ કયો આવી શકે છે? કે આખામાંથી 4ઠો ભાગ કયો આવશે? તો 4 કલાક અભ્યાસ કરે છે, તો આપણે અહીં કહ્યું કે 4 કલાક અભ્યાસ કરે છે તો કુલ 24 છે અને ઉપર 4 એટલે 4 ભાગ્યા 24, 6ઠો ભાગ કહી શકે છે, તો આ 6ઠો ભાગ આપણે અહીં દર્શાવી શકીએ છીએ, 6ઠો ભાગ 4 ભાગ્યા 24 બરાબર 1/6 અભ્યાસ કરે। આગળ જોઈએ કે 3 કલાક મિત્રો સાથે રમે છે એટલે 1/8, 8મો ભાગ, તો આપણે આ જ 8મો ભાગ કહી શકીએ છીએ, તો અહીં આપણે લખીશું કે 3 ભાગ્યા 24 એટલે 1/8, 8મો ભાગ આ થઈ જશે, તો 8મો ભાગ શું કરે છે? મિત્રો સાથે રમે છે, તો મિત્રો સાથે રમે, ત્યારબાદ આ પણ 3 કલાક છે, તો અહીં પણ 8મો ભાગે જ આવશે, શું કરે છે? દૈનિક ક્રિયા 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે છે, બરાબર છે? તો 6 કલાક છે એટલે આપણે અહીં લખી શકીએ છીએ કે 6 ભાગ્યા 24 એટલે કેટલા થઈ ગયા? તો 4ઠો ભાગ, તો આખા વર્તુળનો 4ઠો ભાગ આપણે આ જ કહી શકીએ છીએ, બરાબર છે ને? આપણને દેખાઈ રહ્યું છે કે આ 4ઠો ભાગ જ છે, તો માતા પિતા સાથે સમય પસાર કરે છે, માતા પિતા સાથે સમય પસાર કરે છે, તો આ રીતે આપણે પાઈ ચાર્ટ તૈયાર કરી શકીએ છીએ। એના માટે આપણે કુલ સંખ્યા ખબર હોવી જરૂરી છે, કુલ સંખ્યા જો ખબર હોય તો આપણે એના કેટલા ભાગ થાય છે એ ગણી શકીએ છીએ। તો આ રીતે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 તમારે જાતે કરવાનો રહેશે, એટલે કે તમે વિડીયોઝ જોશો અને વિડીયોઝ આધારિત તમે આ પ્રશ્નો કરશો, અને વધારાના પ્રશ્નો તમને જે PDF દ્વારા મોકલવામાં આવે એ ફરજિયાતપણે તમે તમારી નોટબુકમાં જ કરશો। ઓકે, થેન્ક યુ।